વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે સબ્જેક્ટ બી એમાં ચેપ્ટર એઇટ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો એનો પાર્ટ ફાઈવ લાસ્ટ લેક્ચરમાં આપણે ઉછીના ભંડોળના ડિબેન્ચર જાહેર થાપણો જાહેર થાપણો એટલે શું અને તેના ફાયદા એના વિશે જોયું હતું હવે આપણે જાહેર થાપણના થાપણની મર્યાદાઓ એના વિશે જોઈશું પહેલું છે અનિશ્ચિતતા જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે કારણ કે રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી એટલે જે તમે જાહેર થાપણો બહાર પાડો છો એમાં લોકો કેટલું રોકાણ કરશે એની અનિશ્ચિતતા રહેલી છે એટલે આપણે પહેલેથી એ જાણી શકાતું નથી રોકાણકારોને જોખમ જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય છે તેથી નાણાં રોક રોકનાર માટે જોખમનું તત્વ રહે છે એટલે આ મર્યાદા છે એની કે બિનસલામત છે એટલે લોકો વિચારે કે આમાં નાણાં રોકવા કે કેમ એમાં જોખમનું તત્વ રહેલું છે સુખના સમયના સાથી જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવી છે કેમ કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાના થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવવા ધસારો કરે છે અને થાપણો ઉપાડી લે છે એટલે આ જાહેર થાપણમાં લોકોએ નાણાં રોક્યા પણ બજારમાં એવી અફવા ફેલાય કે આ કંપની તો હવે દેવામાં આવી ગઈ છે કે નાદારી નોંધાવવાની છે તો લોકો શું કરે પોતાના નાણાં પાકતી મુદત તો દૂર હોય પણ લોકો એવું ના વિચારે કે પાકતી સમય લઈશું તો આપણને વ્યાજ સારું મળશે રકમ સારી મળશે પણ લોકો એમ વિચારીને કે આપણી મૂળ રકમ છે તો પાછી આવી જાય એમ કરીને પોતાની થાપણોને તોડાવી દે છે અને ઉપાડી લે છે આવા સંજોગો કંપનીની મુશ્કેલીઓમાં વધારો કરે છે માટે જાહેર થાપણોને સુખના સમયના સાથી કહે છે બરાબર એનું આખું કારણ આપેલું છે કેમ સુખના સાથી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં અફવા ફેલાય ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો ઉપાડી લે છે મુદત પહેલાં એની પાકતી સમય પહેલાં એને ઉપાડી લે છે નંબર ચાર નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી માટે રોકાણકારો આવી કંપનીમાં થાપણો મૂકી જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી જો કોઈ સા સારી કંપની આવે જાહેર થાપણો બહાર પાડે તો લોકો એ લેવા માટે તૈયાર થઈ જાય છે કારણ કે એની રિલાયબિલિટી માટે લોકોને ખબર છે કે આ કંપની સારી છે પણ કોઈ નવી કંપની આવી હોય બજારમાં તો એમાં લોકો જલ્દી તૈયાર થતા નથી એટલે નાની અને નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલી પેદા થાય છે એટલે આ એની મર્યાદાઓ છે હવે આગળનો પોઈન્ટ છે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન હવે આપણે ઓછીના નાણાં લોન દ્વારા પણ મેળવી શકીએ છીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો છે તેથી તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી બરાબર આમ લગભગ જમીન ખરીદવા કે યંત્રો લાવવા કે એ જમીન ઉપર ધંધાકીય એકમ સ્થાપવા આ બધા માટે લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે વૈયક્તિક રોકાણકારો અને વ્યાપારી બેન્કો આ જરૂરિયાત પૂરી પાડી શકે નહીં તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદ્ભવી એટલે કે નાણાકીય સંસ્થાઓ વિકાસ પામી એનો ઉદ્ભવ થયો એટલે આ જે લાંબા ગાળાની મૂડી છે એ જરૂરિયાત કોણ સંતોષી શકે આવી નાણાકીય સંસ્થાઓ એટલે એની જરૂરિયાત ઉદ્ભવી ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો ભા જે આપણે એસએસમાં આપણે પંચવર્ષીય યોજનાઓ વિશે શીખ્યા એમાં એ પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિક વિકાસને મહત્ત્વ આપવામાં આવ્યું એટલે એનો વિકાસ થયો જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતાં ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી કેમ નાણાકીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં જે ઉદ્યોગો શરૂ થયા છે એમની લાંબા ગાળાની મૂડીની જે જરૂરિયાત છે એ સંતોષાઈ શકે તે માટે સરકારે નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવા પર ભાર મૂક્યો સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળે તે હેતુથી રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી નાણાં નિગમની પણ સ્થાપના કરવામાં આવી કે જે નાના અને મધ્યમ કદના એકમો છે એમને નાણાકીય સહાય મળી રહે તે માટે એટલે ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી અને સાથે સાથે નાના અને મધ્યમ કદના ધંધાકીય એકમને નાણાંની સહાય મળી રહે તે માટે રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી લાંબા કાળાની ઓછીની મૂડી પૂરી પાડનાર કેટલીક મુખ્ય નાણાકીય સંસ્થાઓ નીચે મુજબ છે હવે આ નાણાકીય સંસ્થાઓ કઈ કઈ છે તો પહેલી છે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આઈ એફ સી આઈ પછી બીજું છે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા ભારતીય ઔદ્યોગિક શાખા અને રોકાણ નિગમ આઈસીઆઈસીઆઈ આઈસીઆઈસીઆઈ એટલે આ આ બધી બેંકો નાણાકીય સંસ્થાઓ છે જ્યાંથી ધંધાકીય એકમોને લાંબા ગાળાની મૂડી ની જે જરૂરિયાત છે તે લોકો સંતોષી શકે છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન જીએસએફસી ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જીઆઈઆઈસી એટલે આ બધી જ નાણાકીય સંસ્થાઓ લાંબા ગાળાની ઊંચીની મૂડી પાડી પૂરી પાડે છે હવે આ નાણાકીય સંસ્થાઓના કાર્યો વિશે આપણે જોઈએ તો એનું પહેલું કાર્ય છે શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે એટલે આવી જે નાણાકીય સંસ્થાઓ છે એ કંપની જ્યારે કંપનીની સ્થાપના થાય ત્યારે એ જે શેર બહાર પાડે છે એ શેરને ખરીદીને મદદ કરે છે ઉપરાંત બાહેદરી આપીને મદદ કરે છે અથવા તો એ બાહેદરી આપે કં કંપનીવાળા લખીને તો નાણાકીય સંસ્થા એને પૈસા નાણાં આપે છે લોન આપીને નાણાં પૂરા પાડે છે નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપર વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે એટલે આપણે કોઈ પણ બેંકમાં તમને લોન શબ્દથી તો ખબર જ છે કે હવે અત્યારના સમયમાં આપણે એકસાથે આપણી પાસે નાણાં ન હોય ગાડી લેવું હોય કે ઘર લેવું હોય બરાબર કંઈક વસ્તુ આપણે વસાવવી હોય તો આપણી પાસે એકસાથે પૈસા હોતા નથી તો આપણે બેંકમાંથી લોન લઈએ છીએ તો જ્યારે લોન લઈએ ત્યારે આપણે કંઈક બાહેધરી આપણે લખી આપીએ છીએ બરાબર એટલે આવી રીતે લાંબા ગાળાની ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે અને કેટલાક એવા સંજોગોમાં ધંધાકીય મિલકતો ઉપર વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે એટલે ધંધાકીય મિલકત કે વ્યક્તિગત મિલકતને તારણ તરીકે લેવામાં આવે છે તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ ધંધાકીય એકમને કેટલીક વાર તકનીકી એટલે ટેકનિકલ અને નિષ્ણાતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે બરાબર જ્યારે ટેકનિકલ બાબત આવે ત્યારે ખર્ચ વધારે થાય નિષ્ણાત જ્યારે એક્સપર્ટ વ્યક્તિને બોલાવવામાં આવે ત્યારે ખર્ચ વધારે થાય એટલે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે કંપનીને તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધે સીધી કંપની વતી જે તે તકનીકી કંપનીને કરે છે એટલે કંપ કંપની વતી જ આ નાણાકીય સંસ્થાઓ સીધી જે કંપનીમાં જે તે તકનીકી કંપની છે એને સીધે સીધા નાણાં કોણ ચૂકવે નાણાકીય સંસ્થાઓ કંપની વતી જ એ કામ કરે છે બાહેધરી પૂરી પાડવી ધંધાકીય એકમોના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામ સલામતીની ખાતરી આપે છે આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં મદદ કરે છે એટલે બહાયદરી પૂરી પાડે છે અન્ય સેવાઓ નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ બજાર સંશોધન વિદેશી બજારોની માહિતી વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે એટલે આ બધી અન્ય સેવાઓ પણ નાણાકીય સંસ્થાઓ પૂરી પાડે છે એટલે શેર ખરીદીને નારા કંપનીને નાણાં પૂરા પાડે છે લોન આપીને નાણાં પૂરા પાડે છે તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ કરે છે બાહેધરી પૂરી પાડે છે અને અન્ય સેવા એટલે કંપનીની સ્થાપનામાં પણ મદદ કરે છે બજાર સંશોધન વિદેશી બજાર વગેરે જેવી સેવાઓ પણ આપે છે એટલે આ બધા નાણાકીય સંસ્થાઓના કાર્યો છે હવે આપણે નાણાં ઓછી લઈ શકીએ છીએ વ્યાપારી બેંકો ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેંકોનું સ્થાન ઘણું મહત્વનું છે જો લાંબા ગાળાની મૂડી લેવા માટે નાણાકીય સંસ્થાઓ લોન આપે છે જ્યારે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેંકો મહત્ત્વનું સ્થાન ધરાવે છે દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહદઅંશે વ્યાપારી બેન્કો પર આધાર રાખે છે એટલે કે વેપારીઓ અને ઉદ્યોગો પોતાની જે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એને પૂરી પાડવા માટે એ આવી વ્યાપારી બેન્કોનો વધારે ઉપયોગ કરે છે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેન્કો ધંધાકીય કમને ધિરાણ કરે છે એટલે આમાં શું હોય કે આપણા જેવા લોકો છે એ આવી વ્યાપારી બેન્કમાં પૈસા ડિપોઝિટ કરીએ છીએ રોકીએ છે અને વ્યાપારી બેંકો શું કરે એ નાણાં આવી રીતે ધંધાકીય એકમ કે વેપારીઓને એ નાણાં લોન તરીકે આપે છે એટલે એકમોને એ ધિરાણ કરે છે જેની મુખ્યત્વે ત્રણ રીતો છે લોન એટલે લોન દ્વારા એ નાણાં આપે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ આ ત્રણ રીતે એ નાણાં ધિરાણ કરે છે હવે પહેલું જોઈએ લોન વ્યાપારી બેંકો લોન દ્વારા ધંધાકીય ધંધાધારી સંસ્થાઓને ધિરાણ આપે છે વ્યાપારી બેંકો નાણાં ધિરાણ આપે લોન દ્વારા જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત નાણાં પરત કરવાની શક્તિ પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે બરાબર કોઈ પણ બેંક હોય કોઈ પણ સંસ્થા હોય તો એમને એમ કોઈ વ્યક્તિને લોન આપી દે નહીં એ પહેલાં બરાબર ચકાસણી કરે કે ધંધાકીય એકમમાં નાણાંની જરૂરિયાત પછી કોઈ કંપની નાણાં લે છે પણ એનામાં પરત કરવાની શક્તિ છે કે નહીં એની પણ ચકાસણી કરે છે પછી પાછલા વર્ષના જે વાર્ષિક હિસાબો હોય એના દ્વારા કંપની કેવો કંપનીનો ગ્રોથ કેવો છે એ પણ એની પણ ચકાસણી કરવામાં આવે છે લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરો રાખે છે મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે આપણે લોન જ્યારે પણ કંપ બેંક આપણને લોન આપે ત્યારે એ બેંકનું નક્કી કરેલું વ્યાજ હોય એ વ્યાજ આપણે ચૂકવવું પડે છે લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા એક સાથે પરત કરી શકાય છે અને એના હપ્તા હોય ઇન્સ્ટોલમેન્ટ એટલે આપણે એ રીતે બેંકમાં એ ભરવાના હોય છે કાં તો એક સાથે ભરવાના હોય છે એટલે લોન દ્વારા વેપારી બેન્કો કંપનીઓને કે કોઈ ધંધાકીય એકમને સહાય કરે છે બીજું છે કેશ ક્રેડિટ સીસી બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે આપણે આ આગળ લેક્ચરમાં બેન્કિંગવાળું લેસન છે એમાં શીખ્યા કે કેશ ક્રેડિટ કોને કહેવામાં આવે કે કંપનીનો જે માલ સ્ટોક કરેલો હોય કે અંગત મિલકત હોય કંપનીની એની જામીનગીરી પર જે રકમ મંજૂર કરવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે ધંધાધારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે એટલે આમાં શું થાય કે જેટલા નાણાંનો ઉપયોગ કરે અને જેટલા સમય માટે એ પ્રમાણે વેપારીઓ એનું વ્યાજ ચૂકવવું પડે છે ઓવરડ્રાફ્ટ બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં શિલ્લક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે આ આનો બેન્કિંગ સેવામાં ઓવરડ્રાફ્ટ એ પણ આપણે શીખ્યા હતા કે આપણા ખાતામાં જેટલા પૈસા પડ્યા છે એના કરતાં વધારે પૈસાની આપણને જરૂર પડે છે તો બેંક એ વધુ રકમ ઉપાડવાની સગવડ આપે છે તેને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાક કે જામીનગારી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે એટલે આમાં કોઈપણ વેપારીની અંગત શાખ હોય કે કોઈની જામીનગીરી હોય એના ઉપર એ આ ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે કેશ ક્રેડિટ જેવું જ છે કે જેટલા સમય માટે અને જેટલા નાણાંનો ઉપયોગ કર્યો હોય એ પ્રમાણે એને વ્યાજ ચૂકવવું પડે છે એટલે વ્યાપારી બેંકો લોન કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ આ ત્રણ રીતે ધંધાકીય એકમોને નાણાંનું ધિરાણ કરે છે ઉછીના ભંડોળમાં વેપારી શાક એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું